આ લેક્ચરની ની આધારે એનું નોટ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશન માં અવેલેબલ થઈ છે અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને એમપી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે તો હવે આપણે જાણીએ મટીરીયલ વિશે તો મટીરીયલ માં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફિલ ઓફલાઈન કોન્સેપ્ટ માં ફિલ ઓફલાઈન હકીકતમાં થાય શું તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમ આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે બરાબર તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે વેબ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે જેમાં ટોટલી જ આખે આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો હશે તો ચાણક્ય બેસીની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ તો સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ થી આપણે ચાણક્ય બેસીની શરૂઆત કરીએ છીએ અને જે વિદ્યાર્થીને કદાચ આ ચા વેટ કલાસની જાણતા ન હોય તેને મેં કહી દઈએ કે આપણે ટોટલ વીસ દિવસનો ડેમો રાખ્યો છે અને પંદર ઓક્ટોમ્બર સુધી બધા જને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં હોય છે એપ્લિકેશનની જો પ્રાઇઝ એ જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇઝ છે ટોટલ વીસ હજાર રૂપિયા ની બે હજાર બાવીસના કોર્ષની ચાણક્ય બેજની એટલે કે ટોટલ ફી છે વીસ હજાર રૂપિયા પરંતુ જો તમે પંદર ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ રીત બે હજાર બાવીસ નો કુપન કોડ ઉપયોગ કરશો તો એનો વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એટલે તમારી ઓફર પ્રાઇસ હશે માત્ર સોળ રૂપિયા તો આ સોળ રૂપિયામાં તમને મટીરિયલ લાઈવ લેક્ચર લેક્ચર નોટ એનું રેકોર્ડિંગ ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે અને જ્યાં સુધી નીટ બે હજાર બાવીસ નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે તો હવે વાટ કરી જોઈ રહ્યા છો અત્યારે જ ડાઉનલોડ કરો

પ્રિવીયસ યર આ એમસીક્યુ પૂછાણા છે ઓકે જોઈએ આપણે બાષ્પઘનતા એટલે વેપર ડેન્સીટી તમારે કીધી છે ઓકે ચાલો ઘનતા મેળવવી પડશે વેપર ડેન્સિટી એટલે શું થાય કે સીસીએલ ફોરનું આણવીય દળ કેટલું થાય સર સીસીએલ ફોરનું આણવીય દળ એટલે કાર્બનનું થશે ધ્યાન આપજો મોલિકુલર વેઇટ

હવે આયા ગ્રામ પર લીટર કેશ એટલે આ એનું આણવીય દળ એટલે એક મોલ જેટલો વજન અને એક મોલ જેટલો વજન એટલે એનું કદ કેટલું હોય હોય તો સૂત્ર શું છે છે યાદ કદ શું છે દળ કેટલું છે એકસો ચોપન ચાલો કારણ કે એસટી પીએ લીધું છે એટલે આ વેલ્યુએશન લીધી મેં છેદમાં બાવીસ પોઈન્ટ ચાર એટલે આનો ભાગાકાર કરશો એટલે અરાઉન્ડિંગ છ જેવો રહેશે એટલે છ પોઈન્ટ ભાગાકર ગ્રામ પર લીટર એ આન્સર રહેશે ચાલો બીજો પ્રશ્ન જુઓ ચાલો આ પ્રશ્ન મસ્ત છે કે એક લીટર તમારી પાસે શું છે કઠિન પાણી છે એમાં બાર મિલીગ્રામ એમજી પ્લસ ટુ આયનો છે ફરીથી ધ્યાન આપજો કેટલા મિલીગ્રામ બાર મિલીગ્રામ એમજી પ્લસ ટુ આયન છે તો તેની કઠિનતા દૂર કરવા જરૂરી ધોવાના સોડાના મિલી તુલ્યાંકની સંખ્યા કેટલી હશે ઓકે ચાલો હવે ધોવાના સોડાનો શું કરવા છે કઠિનતા એટલે એમજી પ્લસ ટુ તમને ખબર હોય તો હાઇડ્રોજન ચેપ્ટર તમે ભણ્યા હોય તો એમજી પ્લસ ટુ છે એ એક પ્રકારનું શું છે પાણીની કઠિનતા છે હવે એની પ્રક્રિયા જો નટુ કોથરી સાથે કરીએ આપણે એને ટુ સીઓ થ્રી એટલે ધોવાનો સોડા એટલે નટુકોથરી થાય ને એટલે શું બને કે સર એમજી સીઓ થ્રી પ્લસ ટુ મોલ ઓફ એનએ પ્લસ બે એનએ પ્લસ છે આ બાજુ હવે એક વસ્તુ છે મેગ્નેશિયમનું આણ્વીય આણવીય દળ કેટલું થાય દીકરા ચોવીસ ગ્રામ થાય

બાર મિલીગ્રામે કેટલા હશે સાહેબ એક મિલી તુલ્યાંક હોય ને એક મિલી તુલ્યાંક તો એક મિલી તુલ્યાંક કેટલું થશે સી ચાલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જુઓ તો નીચેનામાં એક સીસી સીસી એટલે શું થશે એલ ખબર છે ને સીસી એટલે એમએલ થાય એન ખાલી જગ્યા ધરાવે કેનામાં નામાં એક સીસી એન ટુ હશે ચાલો ગોતો

તેનું હાઇડ્રોજન દ્વારા રિડક્શન થાય છે શું થાય છે હાઇડ્રોજન દ્વારા રિડક્શન રિડક્શન કરું એચ ની હાજરીમાં રિડક્શન એટલે શું થાય કે ઓક્સિજન દૂર થવો ઓક્સિજન એચ ટુ ઓ પ્લસ ઝેડ સમીકરણને સંતુલિત કરો એટલે આ બાજુ Z ને તમારે ગુણવા આ બાજુ ઓક્સિજન કેટલા છે ત્રણ છે તો મારે આ બાજુ ઓક્સિજનને ત્રણ વડે ગુણવા પડશે બરોબર છે આ બાજુ ઝેડ બે છે તો મારે આને બે વડે ગુણવા પડશે હાઇડ્રોજન કેટલા થયા છ થયા ત્રણ 2 છ એટલે મારે ત્રણ વડે ગુણવા પડશે હવે આ લોકો શું કે છે કે પાણી મળે છે એવું કીધું એટલે આપણે ઓબ્વિયસલી આ રિએક્શન લખી શકીએ હવે પોઈન્ટ પંદર છન્નું ગ્રામ ધાતુ ઓક્સાઇડના સંપૂર્ણ રિડક્શન માટે છ મિલિગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે છે કેટલું છે ઝેડ ઝેડ ટુ ઓ થ્રી ખાસ ધ્યાન આપજો કેટલું છે પોઈન્ટ પંદર પંદર છન્નું ગ્રામ તમે ઝેડ ટુ ઓ થ્રી વાપરો ને ત્યારે ઓક્સાઇડનું સંપૂર્ણ રિડક્શન થવા માટે છ મિલિગ્રામ એચ ટુ ની જરૂર પડે કેટલા મિલીગ્રામ છ મિલિગ્રામ તો મારા મત પ્રમાણે જો હું હું એમ એક મોલ ઝેડ ટુ ઓ થ્રી છે એ ત્રણ મોલ એચ ટુ સાથે પ્રક્રિયા કરે છે કારણ કે આના તત્વિત ગુણાંક ત્રણ મોલ છે તો હવે તમારી પાસે છે જો એક વસ્તુ સિમ્પલ વસ્તુ છે કે અહીંયા હું લખાવું કે ભાઈ એકસો ઓગણસાઠ પોઈન્ટ છ ગ્રામ કરો ને એકસો ઓગણ પોઈન્ટ તમને પરમાણવીય દળ ખબર નથી ઝેડ નું પરમાણવીય દળ મેળવશે એટલે બે ગુણ્યા ઝેડ પ્લસ ત્રણ ઓ આનું કુલ દળ કેટલું આવે છે એકસો ઓગણસાડ ટુ થ્રીનું આપણે અહીંયા કરશું વન ફાઈવ વન પોઈન્ટ ફાઈવ નાઈન પોઈન્ટ સિક્સ ચાલો છ તે સોળ તેરી અડતાલીસ એટલે ટુ ઝેડ પ્લસ અડતાલીસ

અમે ઓલામાં કરાવેલો દહન વાળો સી ય નાઇન કેજી ચાલો છઠ્ઠો પ્રશ્ન ફટાફટ આવડે એવો છે અણુની સંખ્યા વાળો કેટલા જોઈ મોલ અણુઓની સંખ્યા તમને કીધી છે ગ્રામ મોલેક્યુલ્સ વેરી ગુડ ચાલો સાતમો આવડે છે પરમાણુ ની સંખ્યા છે પરમાણુની સંખ્યા છે જો સીઓ ટુ ના મોલ કેટલા થશે પોઈન્ટ થાય કારણ કે ચાર યસ જો ચાર પોઈન્ટ ચાર ભાગ્યા ચુમ્માલીસ એટલે ઓક્સિજનના મોલ ગોતવાના મોલ એટલે ઓક્સિજન પરમાણુની સંખ્યા ખાસ યાદ આપશો શું કરશો મોલ ગુણ્યા એવોગેટ્રોક એટલે શું આવશે જોવો તો એક પોઈન્ટ બે છ ગુણ્યા પોઈન્ટ બે એટલે એક પોઈન્ટ બે ગુણ્યા દસ ની ખાસ થોડું ચાલો આઠમો પ્રશ્નનું એક જ મિનિટ બોરોનનું સરેરાશ પરમાણવીય દળ શું હતું એમ વન ઇન્ટુ એક્સ વન પ્લસ એમ ટુ

બે નો સરવાળો કરશો એટલે વન ઝીરો આઠસો એકાણું પ્લસ એકસો નેવું બે નો સરવાળો કરશો નવ અઢાર અઢાર ને એક હજાર એસી ભાગ્યા સો શું આવશે દસ પોઈન્ટ આઠ દસ આઠ એટલે આન્સર એ ચાલો નેક્સ્ટ નવમો પ્રશ્ન નોર્માલિટી વાળો છે ભાઈ શું કરશો દ્રાવણ છે એનું કદ કેટલું હતું એક લિટર હતું હવે એને કેટલું કરે છે દસ લીટર એનો મિનિંગ હું એમ કહી શકું કે એચ ટુ નું દ્રાવણ છે એ દસ ગણું મંદ કર્યું કારણ કે પાણી એડ કરો એટલે દ્રાવણ મંદ થાય હા કે ના हेलो हां ओके એટલે હું અહીંયાથી એક હું સીધી વસ્તુ છે કે 5 મોલર દ્રાવણનું 1 લિટર કદમાંથી 10 લિટર કદવામાં આવે એટલે હું અહીં લખી હગું કે H2SO4 નું કદ અથવા H2SO4 ની સાંદ્રતા 10 ગણી મંદ કરી છે 10 ગણી મંદ કરી છે એનો मीनिंग એની સાંદ્રતા 10 માં ભાગની થઈ ગઈ હોય હા કે ના પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ એટલે કેટલા આવશે બે ગુણ્યા પોઈન્ટ પાંચ ઇઝ યોર આન્સર વન નોર્મલ હમ પડશે નહીં પડે ઓકે ચાલો સરસ પ્રશ્ન જુઓ આ તમને આઈ થિંક કરાવેલો આગળ જ ખબર છે શરૂઆતમાં ન થતો હોય તો જો ન કોઈને આઈડિયા હોય તો હું અહીંયા શરૂઆતમાં હું કહી દઉં કે તમારી પાસે નાઇટ્રાઇટ છે આ નાઇટ્રાઇટનો વજન છે 4.2 ગ્રામ કેટલો છે 4.2 ગ્રામ તો એના મોલ મેળવી લો એટલે મોલ એટલે વજનના છે માનવીય દળ નાઇટ્રોજન એક જ છે એટલે એટલે આનું એનું આણવીય દળ કેટલું થશે 14 એટલે આને અરાઉન્ડિંગ આવશે 0.3 મોલ ઓકે કેટલા મોલ 0.3 મોલ હવે નાઇટ્રોજનમાં એક નાઇટ્રોજન માઇનસ હોય તો આયનની સંખ્યા કેટલી હશે આઠ એટલે ઇલેક્ટ્રોનના મોલ કેટલા થયા કે સંયોજકતા ઇલેક્ટ્રોનના ઇલેક્ટ્રોનના મોલ કારણ કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય પાંચ અન્ય માઇનસ ત્રણ એટલે ત્રણ મેળવે છે એટલે કેટલા થયા આઠ તો આઠ ગુણ્યા એના કેટલા છે મોલ પોઈન્ટ ત્રણ એટલે આટલા ઇલેક્ટ્રોન હશે કેટલા બે પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન હશે હવે એને શું કરો બે પોઈન્ટ ચાર ચાર ને હારે બે પોઈન્ટ ચાલો અગિયાર મો પ્રશ્ન આ છે ને જો તમારે ગણતરી કરવી પડશે આમાંથી વીસ ઓગણત્રીસ પોઈન્ટ બે માઇનસ વીસ પોઈન્ટ બે કરશો એટલે નવ આવશે અને ગુણ્યા એક પોઈન્ટ સેવન્ટી નાઇન ઇન્ટુ ટેન ટુ ટ્વેન્ટી ફાઈવ

એક અણુનું વજન ગોથવા એટલે ડિવાઈડ બાય સિક્સ દસ ની ત્રેવીસ ચાલો આને કરશો એટલે હું તરીકે આને હું આઠ પોઈન્ટ બેતાલીસ

કે વાઈટ વિટ્રોઇલ છે એટલે ZnSO4 7 H2 માં Zn ના ટકા આશરે કેટલા હશે આ સૂત્ર ખબર છે તમને તો પેલું શું કરવું પડશે એનું આણ્વીય દળ મેળવવું પડશે દીકરા ચાલો ઝિંક નું આણ્વીય દળ કેટલું છે 65 સલ્ફર નું 32 ઓક્સિજન નું અહીંયા ઓક્સિજન નું કુલ લખી નાખો બરોબર છે 16 4 64 ચાલો પ્લસ 7 અને આ H2O નું કેટલું હોય 18 એટલે કુલ આણ્વીય દળ કેટલું થશે આની ગણતરી કરો તો બસો ને સત્યાસી એટલે ટુ એટ સેવન ઓકે ચાલો ગણતરી કરશો એટલે શું કરશો ગણતરી કરો તો ચાલો તો ભાગ ચલાવો તો પચાસ દુ થશે ત્યાંથી ભાગ ચલાવો હવે ટુ એટ છે એટલે લગભગ લગભગ જો નજીક વાળા ઓપ્શન છે એટલે ધ્યાનથી કરજો ગણતરી જે પણ કરો નહીં એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બસો સત્યાસી થાય અને પચાસ દુસો થાય હા બોલો બાવીસ ની નજીક આવે ની નજીક આવે છે તો આન્સર આન્સર ડી વેરી ગુડ આન્સર ડી બાવીસ ચાલો નેક્સ્ટ આપણે જોઈએ દહનવાળી છે ફોર્ટી ક્વેશ્ચન નંબર કે તમારી પાસે બેન્ઝિન છે રેડી સી સિક્સ એચ સિક્સ ઓક્સિજનમાં દહન કરો સી સિક્સ એચ સિક્સ પ્લસ એચ સોરી ઇક્વેશન આપેલું જ છે આ રહ્યું એટલે ટુ મોલ ઓફ સી સિક્સ એચ સિક્સ પ્લસ ફિફ્ટીન મોલ ઓફ ઓ ટુ ઇટ્સ ગીવ ટ્વેલ્વ મોલ ઓફ સી ઓ ટુ પ્લસ સિક્સ મોલ ઓફ એચ તો ઓગણ ગ્રામ પ્રવાહી બેન્જિન સંપૂર્ણ દહન માટે એસટી પીએ કેટલા લિટર ઓટું જોઈએ એકદમ ઈઝી છે કરો ચાલો મને આન્સર આપો પંચાલ બેટા યસ લિટર હા પંચાલોર લીટર લિટર વેરી ગુડ થમ્સ જેને પણ આવી ગયો બધાને એટી ફોર કે કરાવવું કરું છું ઓકે ચાલો કરો મને ફટાફટ આન્સર કયો જો આઈથી સિમ્પલ લોજિક ચલાવશો ને એટલે બેન્ઝિન જ્યારે 78 ગ્રામ એટલે 2 મોલ છે એટલે 2 ઇન્ટુ સેવન્ટી એટ ગ્રામ બેન્ઝિનને તમે પંદર મોલ ઓક્સિજન સાથે દહન કરી શકો કેટલા મોલ પંદર મોલ તો તમારી પાસે બેન્ઝિન કેટલું છે ઓગણચાલીસ ગ્રામ તો થર્ટી નાઇન ગ્રામે કેટલા મોલ રેડી એટલે ઓગણચાલીસ ગુણ્યા પંદરના છેદમાં 2 શું મેળવાનું છે દીકરા એનું કેટલું કદ જરૂર પડે આટલા ઓક્સિજન ના મોલ વપરાય જ્યારે ઓગણચાલીસ ગ્રામ બેન્ઝીન હોય ને ત્યારે આટલા મોલ વપરાય તો આપણે શું મેળવવાનું છે એનું કદ કદ એટલે શું થાય બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા મોલ તો બાવીસ પોઈન્ટ ચાર લીટર છે એના મોલ કેટલા છે પંદરના છેદમાં ચાર આને કરો એટલે પાંચ પોઈન્ટ હોવો જો એટલે આટલી લાંબી ગણતરી કરવા નહીં જવાની અહીંથી આન્સર મળી ગયો એટી ફોર કારણ કે અહીંયા ચુમ્મોતેર લીટર છેલ્લામાં છેલ્લું છે પંદર પચાસ પંચોતેર તો એમ એમને થઈ જાય છે ચાલો પંદરમો પ્રશ્ન આ આપણા માટે નવો કહેવાય ખબર છે નીટમાં આવ્યો તો તો હું એકવાર રિપીટેશન કરાવી દઉં કે કાર્બન હાઇડ્રોજન એન્ડ નાઇટ્રોજન વોટ ઓફ કાર્બન નાઇટ્રોજન ફોર્ટી સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન હું કરું આને જો ટકાવારીને વજન ધારી લઉં ભાગ્યા એનો આણવીય દળ એટલે આનું ચૌદ કેટલું થશે અહીંયા બાર ને કરશો એટલે ત્રણ પોઈન્ટ ત્રણ કારણ કે બાર તેરી પછી આગળ કરશો એટલે આ અરાઉન્ડિંગ ત્રણ પોઈન્ટ તેત્રીસ જ આવશે ચાલો ભાગાકાર કરો એટલે ત્રણ પોઈન્ટ તેત્રીસ ભાગ્યા ત્રણ પોઈન્ટ તેત્રીસ એટલે એક સૌથી ઓછા હોય એને ભાગાકાર કરવાનો ને ત્રણ ભાગ્યા

ચાલો વેરી ગુડ કારણ કે આ ત્રણ આ ત્રણ અને આ છેલ્લા ત્રણ કારણ કે ચાલો જો સત્તરમો પ્રશ્ન તો આપણે કર્યો છે એટલે હિમોગ્લોબિન વાળો બરોબર છે ને એટલે એવું નથી કરાવતો અઢાર પ્રશ્ન જુઓ ચાલો શું છે ફોર મોલ ઓફ એમોનિયા પ્લસ ફાઈવ મોલ ઓફ ઇટ્સ ઓર મોલ ઓફ એનો પ્લસ સિક્સ મોલ ઓફ એચ ટુ ઓન મોલ એમોનિયાની મોલ ઓ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરતા ખાલી જગ્યા શું થાય છે કે એક મોલ એચ ઉત્પન્ન થાય એક મોલ એનો ઉત્પન્ન થાય બધો જ ઓક્સિજન વપરાય કે બધો જ એમોનિયા વપરાય એટલે આ રિએક્શન થઈ અથવા આ આપણે કહી શકીએ આ આર નો પ્રશ્ન છે કોનો પ્રશ્ન છે એલ નો પ્રશ્ન છે ચાલો તમારી પાસે અરાઉન્ડિંગ આપણે ગણીએ તો આ ચાર મોલ છે અને આ કેટલા છે પાંચ મોલ છે ઓકે ચાલો આનું એક સૂત્ર મેં તમને કીધું એલ આર ગોતવાનું કે એના મોલ ના છે ગુણાંક એના મોલ કેટલા છે બેયના એક એક મોલ છે એટલે આપણે લઈએ કોના માટે એમોનિયા માટે અને ઓક્સિજન માટે એટલે શું છે મોલના છેદમાં તત્વ ગુણાંક ગુણાક અને અહીંયા મોલના છેદમાં તત્વ યોગમિતીય ગુણાંક ચાલો દીકરા કોનું મૂલ્ય ઓછું હશે એકના છેદમાં ચાર નું કે એકના છેદમાં પાંચ નું ઓબ્વિયસલી એટલે ઓક્સિજન શું થયો કમ્પ્લીટલી વપરાય છે એટલે બધો જ ઓક્સિજન વપરાય છે ખબર પડશે ચાલો આ પ્રશ્ન આન્સર આપવા લો મને ફટાફટ ઓગણીસ મો ગણીને સી આવશે એક જ મિનિટ સી એચ ટુ યસ સીએચ ટુ ઓ વેરી ગુડ ચાલો બધાને આવડ્યો કમ્પાઉન્ડ આપ્યું છે ને એનું વજન આટલું છે એ બેઝિક એસિડ છે તો નોર્માલિટી આપેલી છે તો કેટલા ગ્રામ વજનની જરૂર પડે મીન્સ કે નોર્માલિટી નું સૂત્ર મૂકો નોર્માલિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા હજાર છેદમાં તુલ્યભાર એટલે ઇક્વિવેલેન્ટ વેટ અને દ્રાવણનું કદ નોર્માલિટી કદ કેટલો સો એટલે મીંડી 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 પણ સર મારે શું મેળવવું પડશે તુલ્ય દળ તો તુલ્ય દળનું સૂત્ર શું થાય આણવીય દળના છેદમાં એન ફેક્ટર આણવીય દળ કેટલું છે બસો એનફેક્ટર કેટલો છે જોવો તો સર આ દ્વિ બેઝિક એસિડ છે એટલે બે આવે હંડ્રેડ ચાલો એટલે એકવી વેલેન્ટ વેઇટ કેટલો આવે હંડ્રેડ એટલે મીંડી 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 ગઈ એટલે અહીંયા આપણે કરશું પોઈન્ટ વન ગુણ્યા દસ શું આવશે આન્સર એક ચાલો એકવીસમો જોવો તો કરો તો એકવીસમો બહુ ઈઝી પ્રશ્ન છે એકવીસમો તો બેરિયમ કાર્બોનેટનું આણવીય દળ કેટલું થાય એક મોલ એટલે બાવીસ પોઈન્ટ ચાર લિટર તમને કેટલું આપ્યું છે નવ પોઈન્ટ પંચ્યાસી નવ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર ના એકસો સત્તાણું એટલે આને છે ને આને તમે લગાડશો એટલે નવ નવ દુ અઢાર અઢાર ને પંચ્યાસી ગુણ્યા વીસ એટલે એકસો સત્તાણું એટલે આ લગભગ વીસ થાય એટલે બાવીસ પોઈન્ટ ના છેદમાં બે ગુણ્યા દસ કરો એટલે બાવીસ પોઈન્ટ ના ભાગ્યા બે એટલે અગિયાર પોઈન્ટ બે ભાગ્યા દસ એટલે એક પોઈન્ટ બાર આવે આન્સર સી સી આન્સર રહેશે વેરી ગુડ કેટલા બહુ પ્રશ્નો છે આપણે બાવીસમો ચાલો શું કે છે બાવીસમું કે તમને જો આ એક પ્રશ્ન છે ને એક બહુ મોટો પ્રશ્ન છે એટલે મારા મત પ્રમાણે આવા પ્રશ્નોની લેવલ હોતું નથી ખરેખર આટલા બધા મોટા પ્રશ્નોનું પણ હું તમને શીખવાડવા પૂરતું એક તમને હિન્ટ આપી દઉં બાકી આટલા મોટા પ્રશ્નનું તમારે કોઈ કામ પણ નથી બરોબર છે તમને શું આપ્યું છે કે ત્રીજા અને લંબાઈ અનુક્રમે સાત એન્સ્ટ્રોન અને દસ એન્સ્ટ્રોન ધરાવતા નળાકાર્ય વાયરસનું વિશિષ્ટ કદ એટલું છે મીન્સ કે સીસી એટલે એમએલ પર એમએલ પર ગ્રામ છે એવો ગેટ રાખ છે તો વાયરસ નું આણ્વીય દળ કેટલું થશે બરોબર છે આવી વસ્તુ તમને કીધી છે હવે એક વસ્તુ કે એની ત્રિજ્યા કેટલી આપી છે r 7 એંગસ્ટ્રોમ હવે આ એંગસ્ટ્રોમ છે બરોબર છે આ એંગસ્ટ્રોમ ને જો હું સેન્ટીમીટર માં ફેરવું એટલે 7 10 ની -8 સેન્ટીમીટર થાય મીટરમાં ફેરવું તો 10 ની -10 થાય પછી લંબાઈ एलआईपी છે 10 એંગસ્ટ્રોમ એટલે હું અહીં સીધું સેન્ટીમીટર માં ફેરવ એટલે 10 10 ની માઈનસ 8 સેન્ટીમીટર થશે ઓકે ચાલો હવે શું કહે છે કે વાયરસ નું વિશિષ્ટ કદ છે કદ કેટલું છે 6.022 10 ની 23 ઘાત એટલે આપણે એ કેટલા ગ્રામ માં છે કે પર ગ્રામ છે શું છે પર ગ્રામ એટલે 6.022 10 ની -2 આ આનું કદ છે શું છે કદ્રામ વા છ એટલે એલ કહેવાય એટલે આટલું એમ છે ને એક ગ્રામ એક ગ્રામ વાયરસ ની અંદર હાજર છે ઓકે તો વાયરસનું કદ છે કદ માટેનું સૂત્ર થાય પાયાર સ્કવેર ઇન્ટુ એલ શું થશે પાય એલ એટલે પાય આર સ્કવેર ઇન્ટુ એલ પાય કેટલું થશે ઓકે એટલે આની સાબિતી આપશો એટલે આની સાબિતીથી મળશે અને અહીંયા છે ને ત્રણ પોઈન્ટ નો લેવું હોય તો અહીંયા બાવીસ ના છેદ લ્યો કારણ કે મજા આવશે સાત સાત કેન્સલ થશે એટલે અહીંયા શું આવશે બસો જેવું આવશે અને સાત સત્યો સત્યો ઓગણપચાસ થશે એવું થશે એટલે હજી એક સાત અહીંયા વધશે એટલે બાવીસ ગુણ્યા સાત કારણ કે હજી એક સાત અહીંયા વધે ને વર્ગ છે એટલે બે સાત હોય એટલે હજી એક સાત એટલે બાવીસ ગુણ્યા સાત ને આનું જે જવાબ આવશે લગભગ એકસો ચોપન ગુણ્યા આઠ આઠ ને સોળ આઠ દુ સોળ સોળ માંથી પેલું હજી એડ થશે એટલે દસ ની માઇનસ ત્રેવીસ જેવું અહીંયા રાઉન્ડિંગ રહેશે આટલું કદ રહી ચાલો આટલું કદ આવે કે આ વાયરસ છે એનું કદ આટલું થાય

ગુણ્યા દસની માઇનસ ત્રેવીસ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની પ્લસ ત્રેવીસ એટલે ઓબ્વિયસલી પ્લસ ત્રેવીસ માઇનસ ત્રેવીસ ત્યાંથી શું થશે કેન્સલ થશે એટલે એકસો ચોપન ગુણ્યા છ બે અત્યારે રાખો ને ગુણાકાર નથી કરવો કારણ કે આપણે એનું આણવી અદોડ ગોતવું છે ને એટલે એટલે સર મને એક વસ્તુ ખબર હતી કે છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની માઇનસ બે હોય ને ત્યારે એક ગ્રામ વાયરસ હોય તો તમારી પાસે કેટલા મોલ વાયરસનું કદ છે તો એકસો કેટલા એટલે એકસો ચોપન ગુણ્યા છ પોઈન્ટ એકસો ચોપન છે એટલે પંદર પોઈન્ટ ચાર કિલોગ્રામ પર મોલ આવવો જોઈએ કારણ કે આ દસ ની માઇનસ આ શું થાય જોઉં તમને ખબર દસ ની માઇનસ બે એટલે એક ના સો એક છેદમાં સો ઉપર જાય એટલે એક પાંચ ચાર ઝીરો ઝીરો અને આને હવે કિલોગ્રામમાં ફેરવો એટલે શું થશે પંદર પોઈન્ટ ચાર કિલોગ્રામ થાય કારણ કે પંદર હજાર ચારસો ગ્રામમાં ટેન્શન ના લેતા આ એપીએમટીમાં વર્ષો પેલા પૂછાઈ ગયેલો છે પણ હવે આ લેવલ રહેતું નથી બરોબર છે ચાલો સર આ પ્રશ્ન ઉપર બી હતો તમે જાતે કરવા તો જવાબ ના એવું હતું

એટલે આ પોઈન્ટ પાંચ ગ્રામ થયું એમ જ કહ્યું ને હું ચાલો એટલે સો ગ્રામ સીરિયમમાં કેટલા સો ગ્રામ દળમાં પોઈન્ટ પાંચ ગ્રામ હાજર છે એટલે મીન્સ કે સો ગ્રામ ઉત્સેચકમાં સોરી સો ગ્રામ ઉત્સેચકમાં સિરિયમના દળ કેટલા છે પોઈન્ટ પાંચ ગ્રામ છે તો તમારી પાસે કેટલું વજન છે સેવન્ટી એટલે અહીંથી હું સીધું એક રેશો લાગે ને કે ભાઈ પોઈન્ટ પાંચ ગ્રામ સિરિયમ છે ને પોઈન્ટ પાંચ ગ્રામ સીરિયમ એ સો ગ્રામ ઉચ્ચેચકમાં હાજર છે ઉત્સેચકમાં હાજર છે તો સીરિયમનું વજન કેટલું છે ઇઠ્યોતેર ચાર તો ઇઠ્યોતેર પોઈન્ટ છે એ કેટલામાં હાજર હશે એટલે સો સેવન્ટી છે ઉપર આપણે હન્ડ્રેડ કરી દઈએ ટેન કરી દઈએ બરોબર છે નહીં એ રીતે તમે ગણતરીમાં લઈ જશો એટલે તમને આન્સર મળી જશે ઓકે યસ ડી ચોવીસ મો જોવો તો થાય એવો છે ઘનતા આપી છે ને એચસીએલ ની મોલારીટી ગોતવાન છે થાય કરો તો વજન કેટલું થશે કારણ કે ઘનતા છે એક પોઈન્ટ સત્તર ગ્રામ પર ml એટલે એક પોઈન્ટ સત્તર ગ્રામ મોલિક્યુલર વેટ એચલનું કેટલું થાય થર્ટી સિક્સ પર એમ એટલે એક એમ એટલે એક પોઈન્ટ સત્તર છે તમારી પાસે ઓકે એટલે આની ગણતરી કરશો તમે એટલે અહીંયા છેદમાં એકસો સત્તર કરો એટલે છેદમાં કેટલા જાય સો જાય સો એટલે આ મીંડી મીંડી ગઈ અને છત્રીસ

પેલાના મોલ કેટલા એકના છેદમાં ચાર થાય કારણ કે સાતસો અઠયાવીસ બીજાના એક મોલ થાય એટલે બી તો આવે જ નહીં પછી એક આવે સોળના છેદ માં ફોર્ટી સિક્સ રેડી એનો ટુ નાઇટ્રોજનનું ચૌદ ઓક્સિજનનું બત્રીસ એટલે ફોર્ટી અને ઓક્સિજન ના છેદમાં બત્રીસ એટલે એક ના છેદમાં બે બે એટલે પોઈન્ટ પાંચ તો બધાના મોલ એક આના મોલ કયો તો ગણતરી કરીને સોળના છેદમાં છેતાલીસ છેદમાં બે પોઈન્ટ 2.25 કે એની ઉપર આવે પોઈન્ટ ચોત્રીસ આવે પણ એ એક ના છેદમાં બે પોઈન્ટ ચોત્રીસ થાય ને એક ના છેદમાં બે પોઈન્ટ ચોત્રીસ એટલે એક ના માં બે એટલે પાંચ પાંચ પોઈન્ટ થી વધે થોડું પોઈન્ટ પાંચ થી આન્સર આવવું જોઈએ છું એટલે આ પોઈન્ટ આ આવવું જોઈએ આ પોઈન્ટ થાય બરોબર આ એક થાય આ બે આજુબાજુ એટલે આ આવે ને નહીં નહીં આપણે તો સૌથી વધુ પૂછ્યું છે નહીં એટલે સી આવશે સી સી હમજ પડે કે નહીં બે થઈ જાય ને હા ઓલા ડાયહાઇડ્રોજન ત્રીસ લીટર ડાયહાઇડ્રોજન એટલે એચ ટુ ત્રીસ લિટર ડાય નાઇડ્રોજન એટલે એન સાથે પ્રક્રિયા કરતા અપેક્ષિત પચાસ ટકા નીપજ આપે એટલે આ પ્રક્રિયા કોઈ થઈ ખબર હેબર વિધિ થઈ જો હેબર વિધિ યાદ કેમ રાખવાની ખબર એક મિનિટ પેલા ના પાડે પછી હા પાડે એટલે નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન આ પ્રક્રિયા એટીએમ હોય બરાબર અત્યારે કામનું નથી પણ યાદ રાખો બસો પેલા ના પાડે પછી હા પાડે આવું બસો બાર વાર કરે કોણ કરે ખબર એ કોન્યો કરે એટલે એમૂન્ય પેલા ના પાડે પછી હા પાડે આવું બસો બાર વાર કરે એ મુન્યો સમીકરણ સંતુલિત કરો એટલે બે અને છ ચાલો ડાયહાઇડ્રોજનનું કદ કેટલું છે ત્રીસ લિટર આનું કેટલું છે લિટર અને અપેક્ષિત તમને લોકો પચાસ ટકા નીપજ આપે છે બરોબર છે ચાલો પચાસ ટકા નીપજ આપે છે એટલે આટલું કદ તમે શું છે આ કદ લીધેલું છે આટલું કદ લીધેલું છે ચાલો એટલે આપણે આમ કહીએ ને તો આ એક લિટર કહેવાય

વીસ લિટર એમોનિયા બાકી રહેતું કદ તમને પૂછ્યું છે ને સંગઠન શું છે કે પ્રક્રિયાને અંતે શું રહેશે ચાલો જો મારા મત પ્રમાણે છે ને આમાંથી પચાસ ટકા નું જ નીપજ આપે છે એટલે આ કેટલા આપતા હશે આમાં આમાં પચાસ ટકાનું આપે છે પંદર એટલે પંદર પંદર નહીં 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 એલાર્ગો તો એલાર્ગો તો આ બે ના હજી તમે એલાર્ ન કીધા

શું કરશો સોડિયમ કાર્બોનેટના એક લીટર સુધી મંદ કરવામાં આવે તો એની સાંદ્રતા કેટલી શું સૂત્ર છે એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન ઇન્ટુ વી વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી ટુ ના છેદમાં વી વન પ્લસ વી ટુ કદનો સરવાળો કેટલો થાય ભાઈ પેલા કેટલું છે લિટર માફ કરજો પચીસ પોઈન્ટ પચીસ નો થાય ને બે ચાલો આ એક થાય એવું છે એટલે આને આપણે એટલે આગળના ક્વેશ્ચન ઉપર વધીએ કારણ કે

શરૂઆતની મોલારિટી કેટલી મેળવી આપણને પોઈન્ટ વન ત્યારે એનું કદ કેટલું છે જો દસ એમ ધરાવે તો દસ તો તમારે પછી કદ કેટલું છે દસ એક લિટર છે કેટલું છે એક લીટર એક લીટરે તમારે કેટલા થશે એ તમારે મેળવવાનું છે એક લિટર સુધી મંદ કરવામાં આવે તો કેટલું થશે એમ ટુ એક લીટર એટલે હજાર એમ આ ખબર પડશે ને પોઈન્ટ વન ને મેં દસ કરાવીએ એટલે પેલા એક કરાયે એટલે એક ગ્રુપ પોઈન્ટ વન એટલે એકના છેદમાં દસ 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 કેન્સલ એટલે એકના છેદમાં હજાર એકના છેદમાં હજાર એટલે પોઈન્ટ ઝીરો ઝીરો વન પેઢી હમત કે નહીં હવે જો અઠ્યાવીસ મો થશે કે કરો જવાબ હું ઈ કરું છું તમે ચાલુ કરો ચાર ના છેદ માં પાંચ પોઈન્ટ પાંચ છે એટલે આપણે આને ચાલીસ ના છેદમાં પંચાવન કરી શકીએ 40 ના છેદમાં પંચાવન એટલે દસ ના છેદમાં છેદમાં અગિયાર આઠ પચાસ ચાલીસ અગિયાર પચાસ પંચાવન બરોબર ને આઠ પચાસ ચાલીસ અગિયાર પંચાવન એટલે આઠના છેદમાં અગિયાર એટલે એ પોઈન્ટ સેવન્ટી થ્રી મોલર આવશે ચાલો ટ્વેન્ટી નાઇન હાલો કરો તમને આન્સર આપો કેમ કારણ કે પોઈન્ટ પાંચ કરતા વધારે મોલ થતા હશે એટલે એ આન્સર આ જો ત્રીસમો પ્રશ્ન જુઓ આપણા પાસે એક સૂત્ર હતું ને એ પ્રમાણે છે કે એક મોલર દ્રાવ્યના મોલંશ ગોતવાના હોય તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી મીન્સ કે મોલાલિટી ગુણ્યા હજાર ગુણ્યા એક્સ ટુ ના છેદમાં આણવીય દળ મીન્સ કે એક મોલર દ્રાવણ છે એટલે દ્રાવણ છે એટલે એનો મિનિંગ એની અંદર પાણી હશે દ્રાવ્યના મોલ એટલે એક્સ વન ચલો આની મોલારિટી કેટલી છે એક પાણીનું આણવીય દળ અઢાર એક્સ ટુ દીકરા તમને ખબર છે એક્સ વન એટલે વન માઇનસ એક્સ ટુ કઈ હું બીકોઝ ઓફ એક્સ વન પ્લસ એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ વન એટલે વન માઇનસ એક્સ ટુ તો વન માઇનસ એક્સ ટુ તમારે ફાઇન્ડ આઉટ એક્સ કરવાનું છે શું કરશો આની ગણતરી કરો એટલે સામેની તરફ જશો એટલે અઢાર અઢાર ઇન ટુ એક્સ ટુ ચાલો ક્લિયર છે હવે જો એક્સ ટુ ને હું કરતા બનાવું એટલે આ માઇનસ છે સામેની તરફ જાય તો પ્લસ એટલે અઢારના છેદમાં એક હજાર અઢાર થાય સોરી અઢારના છેદમાં એક હજાર અઢાર અઢારના છેદમાં એક હજાર અઢાર એટલે પોઈન્ટ ઝીરો ઝીરો અઢાર આન્સર સી ચાલો આ જુઓ તો ઓલું સૂત્ર મૂક્યું હતું એ ખબર છે શું આવશે એમ વન ઇન્ટુ એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ અને એમ થ્રી ઇન્ટુ એક્સ થ્રી બાય એમ વન કેટલું છે બસો એક્સ વન ટકાવારી નેવું પ્લસ એકસો નવ્વાણું ગુણ્યા આઠ પ્લસ બસો બે ગુણ્યા બે ના છેદમાં સો નવ દુ અઢાર એટલે આ કેટલાથી અઢારસો અઢાર હજાર થશે ને એમ તો એટલે આની ગણતરી બધી કરો બસો બે છે એટલે ચારસો ચાર એકસો નવાણું ગુણ્યા આઠ બધો સરવાળો કરો ને ભાગ્યા સો કરો

તો એક લિટર પોઈન્ટ વન મોલર એચ ટુ એસોફોનનું દ્રાવણ બનાવવા એસિડનું કદ કેટલું જોઈએ એટલે મૂળ દ્રાવણ અને ગુણ્યા આપણે ઇઝ ઇક્વલ ટુ મંદ ઓકે ચાલો કેટલા મોલર બનાવવું છે પોઈન્ટ વન મોલર પોઈન્ટ વન મોલર ઈ ક્યારે બન્યું હોય એક લીટરે બન્યું એટલે એમ વન ઇન્ટુ સોરી એમ વન ઇન્ટુ વી વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇન્ટુ વી ટુ ઓકે ચાલો અહીંયા કેટલું બન્યું હોય વન થાઉઝન્ડ એમ વન તમારે ગોતવાનું છે એમ વન સોરી 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 એમ વન એટલે આણવીય દળ કેટલું અઢાર કઈ રીતે મળશે પહેલાં તો એક વસ્તુ કે આપણે મોલારિટી આ મેળવી લઈએ તો આ મોલારીટી કેમ મળે સર વેઇટ બાય વેઇટ ઇન્ટુ ડી ઇન્ટુ ટેન અપોન મોલેક્યુલર વેઇટ આ સૂત્ર આપણે બનાવ્યું છે આપણા માટે કોઈ નવું નથી કેટલા ટકા છે અઠ્ઠાણું ટકા છે ઘનતા કેટલી છે એક પોઈન્ટ એસી છે ગુણ્યા દસ છેદમાં આનું સલ્ફિરિક એસિડનું આણવીય દળે કેટલું થાય અઠાણું થાય એટલે આ કેટલું આવ્યું અઢાર આવ્યું તો આવશે અઢાર વી મેળવો તો વન એટલે એકના છેદમાં દસ અઢાર ઝીરો ઝીરો ગઈ એટલે સોના છેદમાં અઢાર સોના અઢાર ભાગ પાડશો એટલે પાંચ આવે